पलसाना तालुकाना हरिपुरा ग्राम पंचायतना सरपंच द्वारा कोरोना महामारीना संक्रमणने अटकाववा 31 જુલાઈ સુધી ગામને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો। કરોડરા નગરપાલિકાના વિસ્તારથી ખૂબ જ નજીવા અંતરે આવેલું પલસાના તાલુકાના હરિપુરા ગામના સરપંચ યોગેશભાઈ દ્વારા ગામના વિકાસના કામોને લઈને જે રીતે તત્પરતા દાખવીને હંમેશા આગળ અને ચર્ચામાં રહ્યા છે, તેવી જ રીતે ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતું વીરપુરવાળા જલારામ બાપાનું મંદિર પણ આસપાસના વિસ્તારોમાં પણ એટલું જ વખણાય છે। કોરોના મહામારીએ જે રીતે હાલ સુરત શહેર તેમજ જિલ્લાઓમાં પણ હવે દિવસે ને દિવસે પોતાનો પગ પેશારો કર્યો છે, ત્યારે હરિપુરા ગામના સરપંચ યોગેશભાઈ પટેલ તેમજ ઉપસરપંચ કલ્પેશ વાંસિયા દ્વારા ગામ આખું કોરોના મુક્ત રહે તે હેતુથી ગામને 31 જુલાઈ સુધી સંપૂર્ણ બંધ રાખવા આદેશ આપ્યો હતો, તેમજ ગ્રામજનોને તેમના સગા સંબંધીને પણ સાવચેતીના ભાગરૂપે આ આદેશ વિશે માહિતગાર કરી દેવામાં આવ્યું હતું। આ સાથે જ ગ્રામજનોને ગામની અંદર કોઈ પણ પ્રકારના ફેરિયાઓને પ્રવેશવા દેવા નહીં તેવો જનહિત માટેનો આદેશ આપ્યો હતો। કોરોના વૈશ્વિક મહામારીથી હાલ નાના ગામડાઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, જેથી હરિપુરા ગામ ખાતે અગાઉ પણ લોકડાઉન દરમિયાન સરપંચ યોગેશભાઈ દ્વારા આખા ગામને સેનેટાઇઝરની પ્રક્રિયા સમયાંતરે હાથ ધરવામાં આવી હતી। વધુમાં લોકડાઉનના 2 મહિનાથી પણ વધારે સમય દરમિયાન પોતે જ આખા ગામનું રોજનું શાકભાજી માર્કેટમાંથી લાવી ગામમાં ઘરે ઘરે વહેંચતા હતા। મારું નામ યોગેશ કુમાર ગુણવંતલાલ પટેલ છે। હું હરિપુરા ગામ સરપંચશ્રી તરીકે હાલ ફરજ બજાવું છું। યોગેશભાઈ, હાલ આપણે કોરોના મહામારી લઈને આપણે ગામ માટે કયા પ્રકારના નિર્ણયો લીધા છે? હાલમાં જે COVID-19ની મહામારી ખૂબ જ વધી ગઈ છે, અસહ્ય મહામારીની અંદર ઘણા બધા પોઝિટિવ સંક્રમિત કેસો થવા લાગેલા છે, એને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ જે લોકડાઉન અનલોક કરેલ હતું એ સંદર્ભે ફરીથી સ્વયંભૂ હરિપુરા ગામના રહીશોએ સ્વૈચ્છિક રીતે નિર્ણય એવા લીધા છે કે ગામની અંદર બહારના કોઈપણ પોતાના સગા સંબંધીઓને ગામની અંદર આવવા ન દેવા અને અહીંથી અન્ય ગામે અન્ય સગાને ત્યાં પણ કોઈ પણ વ્યક્તિઓએ બહાર જવું નહીં। બીજું કંઈ ફેરિયા માટે પણ કંઈ નિર્ણય? ફેરિયા માટે એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે સંક્રમિતના કેસો વધવાથી જ્યારે ફેરિયાઓ ગામની અંદર પ્રવેશે છે એ કયા વિસ્તારમાંથી આવે છે, કઈ કઈ જગ્યાએ જઈને આવે છે અને કયા સંક્રમિતોના ટચમાં થઈને આવે છે, એના શુભ આશયથી અમે આ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સરકારશ્રી સંપૂર્ણપણે આપણા દેશને કોરોના મુક્ત જાહેર ન કરે ત્યાં સુધી આ નિર્ણય અમે લીધો છે કે ફેરિયાઓને ગામની અંદર છૂટક વેચાણ કરવા માટે આવવા દેવું નહીં। હવે જે રીતે તમારે તો પહેલાં નક્કી કરેલો હતો કે ગામમાં જ લાવીને શાકભાજી વેચતા હતા, તેવું કંઈ ખરું આ વખતે? એ હાલ પ્રક્રિયા અમે ગત તારીખ 13/7/2020 નિર્ણય લીધો છે કે ફરીથી પાછું ગામની અંદર શાકભાજી વિતરણ તેમજ મેડિસિન અને અન્ય જરૂરી કામ સિવાય ગામની બહાર જનતાને ન જવા ગામના રહીશોને સંપૂર્ણપણે અપીલ કરીને માન્ય રાખવામાં આવેલ છે અને એઓએ પણ સંપૂર્ણપણે ભરોસો આપી વિશ્વાસ આપેલ છે કે ગામની સુરક્ષા માટે ગ્રામજનો હરિપુરા ગ્રામ પંચાયત સાથે જ છે એવો સંપૂર્ણ ભરોસો આપેલ છે, જેથી મને વિશ્વાસ છે કે અમો જે સેવા આપી રહ્યા છે ફરીથી અમે જે લોકડાઉનની અંદર શાકભાજી વિતરણ મેડિસિન અને જે કંઈ સેનેટાઇઝરની પ્રક્રિયા હતી એ પણ નિયમિત પણ અમે ચાલુ કરી દીધી છે પાછી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।